તો બીજી તરફ જૂનાગઢમાં ભારે વરસાદી તારાજી સર્જી છે માંગરોળ અને કેશોદ નું ગેડ પંથક ફરી એક વખત જળબંબાકાર થયો છે ઓઝત બે ડેમના ગેટ ખોલાતા પાણી ફરી વળ્યા છે માંગરોળ અને ગેડ પંથકમાં દરિયા જેવા દ્રશ્યો જોવા મળ્યા તો ખેતરમાં કમર સુધીના પાણી ભરાયા ગેડ પંથકના અનેક ગામ પાણીમાં તરબોળ થયા લોકોના ઘરમાં પાણી ઘુસ્યા અવરજવર બંધ થવાથી લોકોને ટ્રેક્ટરથી અવરજવર કરવા માટે મજબૂર બનવું પડ્યું છે સ્થાનિકોએ પશુઓને સલામત સ્થળે લઈ ગયા છે ચાલુ વર્ષે નવમી વખત આ વિસ્તાર જળબંબાકાર થયો છે માંગરોળ અને કેશોદમાં પચાસ ટકા મગફળીનું વાવેતર થઈ રહ્યું છે ત્યારે પાણી ભરાતા મગફળીનો પાક પણ નિષ્ફળ છે અગાઉ એમપી રમેશ ધડુકે મુલાકાત લીધી હતી ઓસાખેડ ફલરામા લાંગડ બાલાગામ ઘોડાદર પાદરડી સામળા સરમા આ તમામ ઘેડ પંથકના ગામ હાલ જળબંબાકાર છે તો ખીડ પંતક છે કે જે નવમી વખત પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે તેના દ્રશ્યો છે તો અર્જુન મોઢવાડિયાએ પણ મુલાકાત લીધી હતી કોંગ્રેસ નેતાઓ પણ ગેટ પંથકની મુલાકાતે પહોંચ્યા હતા સાથે સાંસદ રમેશ દડુ કે પણ મુલાકાત લીધી છે છતાં પણ હજુ પરિસ્થિતિ જેમની તેમજ છે હજુ પણ સ્થાનિકોને પાણીમાં જ જીવન વિતાવવા માટે મજબૂર બનવું પડી રહ્યું છે સાથે ડેમમાંથી પાણી છોડવામાં આવે તે પહેલા સ્થાનિકોની જાણ પણ નથી કરવામાં આવતી જેનાથી લોકોના ખેતરો લોકોનું પશુ અને પોતાના જે ઘર છે તે પાણીમાં ગરકાવ થઈ જતા હોય છે કોંગ્રેસ નેતાઓ ભાજપ નેતાઓ મુલાકાતે પહોંચે છે અનેક વખત અહીંયા મુલાકાતો કરી છે પરંતુ કચ્છના નખત્રાણાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે પાલધુના ધોધે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે પાણીની પુષ્કળ આવક થતા ધોધ અવિરત વહી રહ્યો છે ભુજ નખત્રાણા હાઈવે પર આવેલા ધોધ દૂરથી જોતા સુંદર લાગે છે જોકે તેની નજીક જવું જોખમી સાબિત થઈ શકે છે કચ્છમાં ભારે વરસાદને કારણે પાલરધોના ધોધે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે ધોધની સુંદરતા સ્થોળે કળાએ ખીલી ઉઠી છે તો સુરત શહેરના વાતાવરણ પણ બદલાયું છે સુરત શહેરના વાતાવરણમાં પલટો આવ્યું છે સુરતમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે પાલ અડાજણ નાંદેડ ઉધનામાં વરસાદ વરસ્યો છે આગામી પાંચ દિવસ હજુ વરસાદની આગાહી છે ત્યારે સુરતમાં આજથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સુરતના પાલ અડાજણ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો ગીર પુલ તૂટવાની ઘટના બની કોડીનારના માંડવાડ ગામ પર આ ઘટના બની છે મુખ્ય માર્ગ પરનો પુલ અચાનક ધરાશાયી થયો છે માંડવાડ ગામનો વાહન વ્યવહાર બંધ થયો છે વર્ષો જૂનો પુલ ધરાશાયી થતા ગામ લોકોને હાલાકી પડી રહી છે તો વરસાદને કારણે અનેક જગ્યા પર આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે માંઢવાડ ગામનો વાહન વ્યવહાર પુલ તૂટવાને કારણે બંધ થઈ ગયો છે તો સુરેન્દ્રનગરના લખતરના સરધરા ડેમની પાળ ધોવાઈ જતા ત્રણ ગામ પર પૂરનું જોખમ વધુ છે પૂરની પાળને ધોવાથી અટકાવા રેતી ભરેલી કોથળીઓ મૂકવામાં આવી છે આ કોથળી ફાટી જતા પાળ પડી ભાંગી છે હાલ ડેમ ભરાયેલો છે તે તૂટેલી પાળથી આસપાસના ગામમાં પાણી ફેલાય તેવી શક્યતા છે પણ હળી જઈ અત્યારે રિપેર કરવાની જરૂર છે ને કરા વધારે વરસાદ આવે તો ધોવાઈ જાય તો ત્રણ ગામને નુકસાન થાય લખતરને અણિયારી ને તલવણી અને ખેડૂતોને પાણી વયું જાય તો વડોદરામાં વરસાદ બાદ ભુવા રાત જોવા મળ્યો કાલી બીપીસી રોડ પર ભૂવો પડ્યો આજે ચકલી સર્કલ પાસે રોડ પર ભૂવો પડ્યો રોડ પરના ભૂવામાં એક બસ ફસાઈ ગઈ સતત ભૂવા પડવાથી સ્થાનિકોમાં ભારે આક્રોશ છે તો વડોદરામાં વારંવાર આ પ્રકારની ઘટનાઓ બની રહી છે આ ત્રણ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો વડોદરાના કે જ્યાં રસ્તો અચાનક બેસી જતા પહેલા તો બસ ફસાવવાની ઘટના બની હતી બીજી ઘટનામાં અચાનક રસ્તો બેસી જતા કારનું ટાયર છે તે રસ્તા પર ફસાઈ ગયું અને ત્રીજા દ્રશ્યો અમદાવાદના છે કે જ્યાં રસ્તા પર ભૂવો પડતા તેને કોર્ડન કરવામાં આવ્યો અને આ પ્રકારે જે ત્રણ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ પર જે રીતે ભૂવા પડી રહ્યા છે